નમસ્તે, S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝર કુરેશી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. નોટિસ વગર ડિમોલિશન કરવા ગયેલ ઉધના ઝોનની કામગીરીના વિરોધમાં ઝોન પર મોરચો મંડાયો. પુણા પોલીસે તમંચા સાથે એકને ઝડપી પાડ્યો. સેવન ડે સ્કૂલના સંચાલકોની જોહુકમી સામે કલેક્ટરને રાવ. વલસાડ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના આતંક વચ્ચે 3ના મોત. અને રાજકોટમાં આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ ઢાંકી દેવાઈ. હવે સમાચાર વિસ્તારથી. ઉધના ઝોન દ્વારા ભેસ્તાન મારુતિનગર પાસે આવેલ ઝૂંપડપટ્ટીનું વગર નોટિસે ડિમોલિશન હાથ ધરાતા સ્થાનિકોએ વિરોધ કરી સાંજે ઝોન કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન દ્વારા ભેસ્તાન મારુતિનગર પાસે સ્વપ્ન સૃષ્ટિ પાછળ આવેલ ઝૂંપડપટ્ટીનું આજ રોજ ડિમોલિશન હાથ ધરાયું હતું. જોકે વગર નોટિસે ડિમોલિશનની કામગીરી પાર પાડવા ગયેલી ઝોનની ટીમ સામે ઝૂંપડવાસીઓએ ઘર્ષણ કર્યું હતું અને વગર નોટિસે ડિમોલિશન ચાલી રહેલી કામગીરીનો વિરોધ કર્યો હતો. અને સાંજે ઝૂંપડાવાસીઓએ ઉધના ઝોનની કચેરી પહોંચી ત્યાં આવેદનપત્ર આપી મનપાની કામગીરીનો વિરોધ કર્યો હતો. સાંસદ CR પાટીલ અને ભાજપ સરકાર પણ સ્થાનિકોના ભારે પ્રહારો કર્યા હતા. સુરત મનપાની ઉધના ઝોન દ્વારા વગર નોટિસે ડિમોલિશનની કામગીરી હાથ ધરાવતા ઝૂંપડવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મેરા નામ રીતા હૈ, મારુતિનગર મેં રહેતે હૈ. હમ લોગ સબ મારુતિનગર કે આવેદન ઇસકે લિયે આયે હૈ કે હમ લોગ કલ એસા બોલા શામ કો રાત કો આયા ઓર બોલા ધમકી દેકર ગયા કે હમ તોડ દેંગે और सुबह पुलिस को लेकर आया, साथ में लेकर आया, गाड़ी भी लेकर आया और हम लोग नहीं निकले. धमकी देकर बोला हम नहीं निकलेंगे तो सब तोड़ देंगे. हम लोग का सब सामान निकाल के फेंक दिया बाहर और सब तोड़ फोड़ कर रहा था. इधर आप लोग जाकर देख लीजिए कि सब रूम तोड़ दिया है आगे का. हम लोग मारुति नगर में 52 है, हरियर नगर में 26 रूम का तोड़ दिया है. नोटिस नहीं दिया, नोटिस मांगे तो बोला यहाँ पे नोटिस वोटिस नहीं देते हैं. गीता, हम लोग इसलिए आए कि कल शाम को म्युनिसिपैलिटी के दो साहब वहाँ पे आए और शाम को बोल के गए कि बोले कल खाली कर देने का. तो आज सुबह में वो म्युनिसिपैलिटी की गाड़ियाँ वाड़ियाँ लेके आए और वॉचमैन रहते उनके वो लेके आए तो डरा धमका के लोगों के घर में घुस के उन्होंने सब सामान बाहर निकाल दिया औरतों का. और हम लोगों ने पूछा भाई तुम लोग नोटिस ब्रिटिश, तो बोले नोटिस ब्रिटिश कुछ नहीं यहाँ पे. तो हम लोग वो भाजप के पास में भी गए थे, वो भाजप वाले भी बोले कि वो CR पाटिल ने ही भेजा है बोले तोड़ने के लिए, ऐसा मतलब ये लोग बोलते हैं ऐसा. और आगे कुछ ना कुछ तो कोशिश करनी तो पड़ेगी ना हम लोगों को. आज गरीब लोग है वहाँ पे, सब कोई पैसे वाला नहीं, सब गरीब है, सब ने मेहनत से कमाया बनाया है और ये लोग आके वहाँ पे तोड़ फोड़ कर रहे हैं. ब्यूरो रिपोर्ट, S9 न्यूज़, सूरत. સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન દ્વારા આજરોજ પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે દુકાનદારો અને મકાન માલિકો દ્વારા કરાયેલા વધારાના ગેરકાયદે દબાણ અને બાંધકામનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન દ્વારા આજરોજ પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે દુકાનદારો દ્વારા કરાયેલા વધારાના દબાણ અને મકાન માલિકો દ્વારા ગેરકાયદેસર કરાયેલ બાંધકામનું આજરોજ ડિમોલિશન હાથ ધર્યું હતું. તે સમયે અસરગ્રસ્તો દ્વારા વિરોધ કરાયો હતો, તેમ છતાં મનપા દ્વારા પોતાની કામગીરી પૂરી પાડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરની પ્રતિષ્ઠિત સેવન ડે સ્કૂલમાં ચાલુ વર્ષે પ્રી પ્રાઇમરી વિભાગમાં ઓનલાઈન પ્રવેશ માટે 2000 જેટલા ફોર્મ ભરાયા હતા, પરંતુ સંચાલકોએ 2 મિનિટમાં જ પ્રવેશ કાર્યવાહી બંધ કરી મળતિયાઓના ફોર્મ સ્વીકારી ગુબાચારી કરી હોવાના ફરિયાદ NHUI દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઈ હતી. વીરનામદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને NSUIના પ્રભારી ભાવેશ રબારીની આગેવાની હેઠળ ભાવેશ સાકરિયા, રાજુ રબારી, ધવલ રાધવાણી અને મિતુલ દેસાઈ તેમજ અન્ય કાર્યકરો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા કહ્યું હતું કે સેવન્થ સ્કૂલના પ્રાઇમરી વિભાગના પ્રવેશમાં ગુબાચાર થઈ રહ્યો છે. સ્કૂલ દ્વારા લગભગ લાગવગ કે ડોનેશનવાળા વાલીઓના ફોર્મ સ્વીકારીને પ્રવેશમાં ગુબાચારી આચરાય છે. 2000 જેટલા ફોર્મ વેચી 2 મિનિટમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરી નાખવામાં આવી હતી.
આ સ્કૂલ દ્વારા વાલીઓને ફરજિયાત સ્કૂલમાંથી ચોપડો લેવા તેવા દબાણ કર્યા છે. સ્કૂલમાં શિક્ષકોનું વ્યાપારીકરણના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. સુરતની પ્રતિષ્ઠિત સેવન ડે સ્કૂલમાં 516 રૂપિયા દરેક વાલી પાસે લઈ લગભગ 2000 ફોર્મ લઈ અને માત્ર એક જ દિવસમાં 2 મિનિટની અંદર તમામ પ્રવેશો આપી દેવાનું જે પડયંત્ર થયું છે. ઓનલાઈન એડમિશનના નામે પોતાની ટેકનિકને પોતાનું સર્વરનો ઉપયોગ કરીને પોતાના લાગતા વળગતાને ખોટી રીતે પ્રવેશો આપ્યા છે. તેની સામે NSU એ ખૂબ ઉગ્ર આંદોલન કર્યું છું. શાળાની અંદર જઈને અમે આવેદનપત્ર આપ્યું હતું, તેમ છતાં કોઈ કાર્યવાહી કરી નથી. DOને પણ આ વસ્તુ સાંભળવા તૈયાર નથી, કારણ કે ઇન્ટરનેશનલ સ્કૂલ હોવાથી તેઓ એવું કહે છે કે આ સ્કૂલ અમારા અંડરમાં આવતી નથી, આ શાળામાં અનેક કૌભાંડો પકડ્યા છે. આ ઉપરાંત શહેરની તમામ સ્કૂલોની અંદર હાલમાં જુનિયર KG અને પ્રવેશના નામે ડોનેશન લઈ અને ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે, ત્યારે અમે કલેક્ટરને આજે રજૂઆત કરવા આવ્યા છે. વાલીઓ અને NSU સાથે મળીને અને કલેક્ટર આ અંગે ચોક્કસ કોઈ અમને બાંયધરી આપે કે આવા કોલેજો સામે કે સ્કૂલો સામે સખત પગલાં લેવામાં આવશે, અને જો આ અંગે ચોખ્ખો ઉકેલ નહીં આવે તો અમે હાઈકોર્ટની અંદર પણ પિટિશન કરવાની તૈયારી બતાવીએ છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દેશી તમંચા સાથે એક રીડાને ઝડપી પાડી તેની પાસેથી જીવતી કાર્ટિંગ્સ પણ કબજે કરી હતી. ટીવી સ્ક્રીન પર દેખાતા આ યુવકનું નામ છે પંકજ હરિરામ રામનાથ યાદવ, જેની ઉંમર હાલમાં માત્ર 20 વર્ષની છે. પરંતુ માત્ર 20 વર્ષની ઉંમરમાં જ આ અવળા ધંધે ચડી ગયો છે. પંકજ આખરે લોકઅપમાં એટલા માટે છે કે તેણે દેશી બનાવટનો તમંચો સુરતમાં વેચવાની ફિરાકમાં હતો, પરંતુ તે પોતાનો ઈરાદો પાર પાડે તે પહેલાં જ સુરતના પૂણા વિસ્તારમાં આવેલ પૂણા પોલીસ મથકના PSI JB બુધિલિયા તથા સર્વેલન્સ સ્ટાફના નરેશભાઈ અને ચુનીલાલે બાતમીના આધારે આખરે આ યુવકને સારા દરવાજા ન્યૂ બોમ્બે માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે આખરે આ પંકજ યાદવ નામના યુવકને ઝડપી તેની અંગઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો તથા એક કાર્ટેજ મળી આવી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તે આ વેચવાની ફિરાકમાં હોવાનું કબૂલાત કરી હતી, જેથી આગળ પોલીસે તમંચો જપ્ત કરી પંકજ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પાડીના પલસાણા ગામના ગંગાજી માતાના મંદિરમાં વર્ષોથી મહાશિવરાત્રિનું મેળાનું આસ્થાનું મહત્વ છે, ત્યારે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકાના પલસાણા ગામમાં આવેલ ગંગાજીની પવિત્ર ભૂમિ રામેશ્વર મહાદેવ મંદિર અતિ પુરાણ છે, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અનેકોને શ્રદ્ધા અને પૂજાના ફળ મળ્યા છે, એનું મુખ્ય કારણ આનું ભવ્ય મહાત્મ્ય છે. આ સ્થળે સ્વયં ભગવાન શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણ વનવાસના સમયે આવ્યા હતા. ભગવાન રામ પધાર્યા હતા, જેથી આ મંદિર રામેશ્વર નામે જાણીતું છે. તે સમયે માતા સીતાને પાણી તૃષાની તૃપ્તિ માટે ભગવાન રામે મંદિરની બાજુમાં આવેલા વડના થડ પાસે પોતાની દિવ્ય બાણથી સ્વયં ગંગાજી પ્રગટ કર્યા હતા, અને જે આજે પણ તે ગંગાજીના દર્શમાન છે, અને આટલા માટે આ સ્થળને ગંગાજી કહેવાય છે. આ સ્થળે ભગવાન રામ રોકાયા હતા અને માતા સીતાએ આ ગંગાજળનું પાન કર્યું હતું. ત્રેતા યુગની વાત આજે કળિયુગમાં પણ લોકો શ્રદ્ધાથી યાદ કરી દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉભરાય છે, અને મેળામાં વિવિધ મીઠાઈઓ, ખજૂર વગેરે ખાવા માટે અને ઠંડા પીણા માટે પણ મળે છે, અને અવનવી વસ્તુઓમાં ચકડોળ, કપરકાબી, મોતના કૂવા, જાદુગર, નાના બાળકો માટે અનેક સાધનો જેવા કે લસરપટ્ટી, છુકછુક ગાડી, બંદૂક વડે નિશાન, તાકી ફુગ્ગા, સરકસ સહિતના રમકડા જેવી ચીજવસ્તુઓનું વેચાણ સહિત ભવ્ય મેળો યોજાય છે. અને મહાશિવરાત્રિના મેળાને લોકો ગંગાજીના મેળા નામે ઓળખે છે. આ મેળામાં આજુબાજુના વિસ્તારમાં સ્થાનિક દેસાઈ, બ્રાહ્મણ, રાજપૂત, કોળી પટેલ, ઢોળિયા પટેલ, હળવતી, નાયક, ભંડારી, ટંડેલ, માંગેલા વગેરે જાતિના લોકો રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે ઉમટી પડે છે, અને અહીં અનેક શ્રદ્ધાળુ આસ્થા સાથે પૂર્ણરાત્રિની પૂજામાં પણ ભાગ લે છે. આ મંદિરથી અનેક શ્રદ્ધાળુઓના ફળ પ્રાપ્ત થયા છે. આપના બાળપણથી જ આપના સૌ માટે આ ભવ્ય આકર્ષણનું કેન્દ્ર હતું. અહીં દર વર્ષે દર સોમવારે, ખાસ કરી શ્રાવણના સોમવારે, અહીં અનેક શ્રદ્ધાળુઓ ભારે વરસાદમાં પણ શીશ નમાવા આવે છે. આ મંદિરનું મહાત્મય એવું શ્રદ્ધાત્મય, અને આપણા અનેક વડીલોએ પોતાના અંતિમ સંસ્કાર આ સ્થળે કરવાની ઈચ્છા દર્શાવી હતી, અને તેઓની શ્રદ્ધા વારસાદારોએ પૂર્ણ કરી છે. આ ગંગાજીના મેળામાં અસલ અને નવયુવક યુવતીના લગ્ન પસંદગી અને વિવાહ સંપન્ન થયા છે, અને તે બધા જ આજે સુખી છે. આ મેળા થકી અનેકોની રોજીરોટી મળી છે, બ્રાહ્મણોને દક્ષિણા મળી છે, અને ભિક્ષુકોને અનેક દિવસોમાં ચિંતા ટળી છે. મંદિરના પૂજારી રમેશ ગિરી મહારાજે જણાવ્યું હતું કે હાલ આધુનિક મંદિરમાં પરિચરમાં પેવર બ્લોક, ગાર્ડન, આધુનિક કુંડ, આધુનિક તર્પણ વિધિ, મકાનનું દાન, KG દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, પર્યાય મુંબઈ તરફથી સોનીલાબેન કિશોરભાઈ દેસાઈના સ્મરણાર્થે રૂપિયા 50 લાખના ખર્ચે સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
શ્રી રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ પલસાણા મંદિરનો પૂજારી રમેશગીરી ગોસ્વામી. અમે રિપોર્ટરને પૂછવાથી જણાવું છું કે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગળના કમ્પાઉન્ડ એરિયામાં 17/2/2015 દિવસે મેળાનો માહોલ રહે છે તેની અત્યારથી તૈયારી થવા માંડી છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, દર્શન કરી ધન્ય પામે છે અને ખુશ ખુશાલથી જિંદગી. આ મંદિરનું મહત્વ શું છે? આ મંદિરનું મહત્વ એવું છે કે મૌખિક દંતકથા ચાલી આવેલી છે કે રામ લક્ષ્મણ સીતાજી જ્યારે વનવાસ દરમિયાન વન વગડે ચાલતા હતા ત્યારે આપણા પલસાણા મંદિર ખાતે પણ આવેલા અને સીતા માતાને પાણીની તરસ લાગેલી ત્યારે ભગવાન રામે 3 જગ્યાએ તીર મારેલા, 1 જગ્યાએ 2 જગ્યાએ 3 એવી વડ પીપળોને ઉમરો, તેમાંથી પાણી નીકળેલું. સીતા માતાએ એની પ્યાસ બુઝાવેલી, ત્યારથી તેલ ભગવાન તો કંઈક નીકળી ગયા પણ ત્યારથી પાણી અવિરત ચાલતું રહેલું આજ દિન સુધી. અમૃત પટેલ, એસ9 ન્યૂઝ, પારડી. વલસાડ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વલસાડ, પારડી, વાપી, ધરમપુર, ઉમરગામની આરોગ્ય સરકારી કચેરી ખાતે જિલ્લા હેલ્થ ઓફિસરની ટીમ દોડતી થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસો એક પગ પેસારો કરતા જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રની ટીમ વાપીમાં સ્વાઇન ફ્લૂને કારણે એક બિલ્ડરનું મુંબઈથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં આજે સ્વાઇન ફ્લૂના કારણે 3જા વ્યક્તિનું મૃત્યુ થયું છે અને વધુ દર્દીઓ વાપી વિસ્તારમાં હોવાની પણ ચર્ચા આવી રહી છે. જ્યારે આજે વાપીના ખોજા સોસાયટીમાં રહેતા શરીફભાઈ સરદુદ્દીન ચારણિયા મૂળ ઉમરગામ તાલુકાના અને સંજાણના રહેવાસી પરંતુ વર્ષોથી વાપીમાં ખોજા સોસાયટીમાં રહેતા હતા. તેઓએ 5 દિવસ પહેલાં ખાંસી અને તાવ લક્ષણો દેખાતા વાપીની આદિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. જ્યારે આજે આ ઘટનાની જાણ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાના સ્વાઇન ફ્લૂના દર્દીઓના મોતના સમાચાર સાંભળતા લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. જ્યારે સ્વાઇન ફ્લૂના રોગોનો કાળજી માટે વલસાડ હેલ્થ ઓફિસર સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે પણ ખાંસી કે છીંક આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખવો જોઈએ અને કોઈ પણ વસ્તુને અડકીને હાથ ધોવા જોઈએ. મોઢા પર માસ્ક પહેરીને ફરવાથી સ્વાઇન ફ્લૂ અટકાવી શકાય છે. ત્રણ શંકાજનક દર્દીઓ પૈકી પછી કન્ફર્મ થયા અને એ પૈકી એકનું મરણ અત્યાર સુધી અમારી પાસે ઓફિશિયલી રજિસ્ટર્ડ છે. સ્વાઇન ફ્લૂના કેસીસને વલસાડ જિલ્લામાં રોકવા માટે જે આરોગ્ય વિભાગ તરફથી અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે એમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ અમે સર્વેલન્સ કરી રહ્યા છીએ અને ફ્લૂના જે સામાન્ય ફ્લૂના કેસીસ હોય છે એ ફ્લૂના કેસીસને ઝડપી અમે ચેક કરી શકીએ અને એમાંથી શંકાજનક સ્વાઇન ફ્લૂના કેસીસ હોય તો તાત્કાલિક એને જુદા પાડીને એના સારવાર ઉપર મૂકી શકીએ એના માટેની કામગીરી અત્યારે ચાલુ છે. લગભગ કાલ સાંજ સુધીમાં 4 લાખથી વધારે પોપ્યુલેશનનું સર્વેલન્સની કામગીરી અત્યાર સુધીમાં પૂરી કરી લીધી છે. પ્રાઇવેટ હોસ્પિટલ્સ વલસાડ જિલ્લામાં છે એ પૈકી લગભગ 13-14 હોસ્પિટલ સાથે સંકલનમાં અમે છીએ અને ત્યાં આઇસોલેશન બોર્ડ અને બધી કામગીરી ત્યાં થઈ છે, ત્યાં આ બધી વ્યવસ્થા રાખી છે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વલસાડ ખાતે 10 પથારીનો એક આઇસોલેશન બોર્ડ સેપરેટ તૈયાર કરેલું છે, ત્યાં આઈસીયુની વ્યવસ્થા કરેલી છે. આ બધી તૈયારીઓ જિલ્લા તરફથી વ્યવસ્થિત અત્યારે કરવામાં આવી છે. પણ હવે એવું છે કે સ્વાઇન ફ્લૂથી પબ્લિક કેવી રીતે પોતાનું પ્રોટેક્શન કરી શકે એના માટેના જે કફિંગ અને સ્નીઝિંગના એટિકેટ્સ છે. અમૃત પટેલ, એસ9 ન્યૂઝ, પારડી. પારડી નજીક આવેલ સુખેશ ગામમાં ચાલી રહેલ શ્રી રામકથાના 3જા દિવસે શ્રી રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહીં સુકેશ રામપુર ગામમાં આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં વહેલી સવારે 11 કલાકે પૂજ્ય પ્રફુલભાઈ શુક્લએ 3જા દિવસે એટલે કે આજે શ્રી રામકથાનો પ્રારંભ કર્યો હતો. તેઓએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને રાજા મનુ અને રાણી સતરૂપાને આપેલ વરદાનનો મહિમા સમજાવ્યો હતો કે ભગવાન પોતે શ્રીરામના રૂપે એમના પુત્ર સ્વરૂપે પ્રગટ થવા વરદાન આપતા હતા અને બીજા જન્મમાં જો પુણ્ય આત્માઓ રાજા દશરથ અને રાણી કૌશલ્યા બન્યા હતા અને એમના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આજે ભગવાન શ્રીરામનો જન્મનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. શ્રીરામ જયરામ જય જયરામના જય જયરામના નારા સાથે ભગવાન શ્રીરામના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દમણથી આવેલી ચેતનભાઈ પટેલ તથા
તથા તેમના પત્ની ફાલ્ગુજાબેન અને પારણું ઝુલાવી ભગવાન શ્રી પૂજા કરી હતી. આ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા અને કથામાં મહાપ્રસાદ લીધો હતો. પારડી તાલુકાના સુકેશ ગામે રામપુરની અંદર નાગેશ્વર ધામની અંદર પંપા સરોવરની કિનારે રામકથા ચાલી રહી છે. શિવ પરિવારના ભાઈ બહેનો દ્વારા જ્યારે આ કથાનું આયોજન થયું છે. ખરેખર શિવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે અને એવા પાવન દિવસોમાં શિવની રાત્રિઓ શરૂ થઈ ચૂકી છે. જેમ માતાજીની નવરાત્રિ આવે એમ શિવની પણ નવરાત્રિ છે અને એ શિવરાત્રિના દિવસોમાં આ સુકેશની ધરતી ઉપર રામકથાનો નાદ થયો છે. ખાલી સુકેશ જ નહીં પણ આજુબાજુના 15-20 ગામોના માણસોનો સમૂહ અહીંયા કથા શ્રવણ કરી રહ્યો છે. અમૃત પટેલ, એસ9 ન્યૂઝ, પારડી. પંચમહાલના શહેરાના લુણાવાડા કોલણવાડ ગામની મહિલાના શારીરિક તેમજ માનસિક ત્રાસ અપાતો હોય મહિલાએ મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરા તાલુકાના કેણપુર ગામે રહેતા રાજેશભાઈ રૂપસિંહ મકવાણાએ કોઠુંબા પોલીસ મથકે આપેલી ફરિયાદ જણાવ્યો હતો કે તેની બહેન વિલાસના લગ્ન લુણાવાડા તાલુકાના કોળવણ ગામે જ્ઞાતિના રીતિરિવાજ મુજબ ખાતુભાઈ સરદારભાઈ પગીના સાથે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિલાસે સંતાનમાં એક પુત્રને જન્મ આપ્યો હતો, જેને લઈને ખાતુભાઈએ તેની ભાભી ગીતાબેન સાથે આડા સંબંધ હોવાની વિલાસને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને મારઝૂડ પણ કરતો હતો. ગીતા સાથે સંબંધ નહીં રાખવાનું વિલાસે કહેતા તેને તેના પિયર જતી રહ્યો હોવાનું કહીને મારઝૂડ કરતો હતો, જેને લઈને વિલાસે મહીસાગર નદીના ઊંડા પાણીમાં પડી દુષ્પ્રેરણા કરવા ડૂબી જઈને પોતાની મોતને વહાળો કર્યો હતો અથવા તો તેને મારીને નદીમાં ફેંકી દીધી હોય તેવું શંકા કુશંકા કરતી ફરિયાદ વિલાસના ભાઈ રાજેશે શારીરિક તેમજ માનસિક ત્રાસના કારણે તેની બહેન વિલાસનું મોત થયું હોવાની ફરિયાદ કોઠંબા પોલીસ મથકે નોંધાવતા કોઠંબા પોલીસે ખાતુ સરકારી સરદાર પગી તેમજ ગીતાબેન ભગાભાઈ સરદાર સામે 498/306/114 મુજબનો ગુનો નોંધી વિલાસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, શહેરા. રાજકોટના કોઠારિયા રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો દ્વારા મોદી મંદિરનું નિર્માણ કરાયું હતું. જોકે મોદીએ ટ્વીટ કરી મંદિર સંસ્કૃતિની ખિલાફ હોવાનું કહેતા મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં મોદીના ચાહકો દ્વારા મોદીને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને મંદિર બનાવી તેમાં મોદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ટૂંક સમયમાં આ મંદિરનું લોકાર્પણ કરવામાં આવનારું હતું. આ મોદી પરિસરમાં આગામી દિવસોમાં નમો નમોને નાદ ગુંજવાનો હતો, પરંતુ હવે આ મંદિરનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જે મોદી મંદિરમાં મોદીની પ્રતિમા રાખવામાં આવી છે તે પ્રતિમા પણ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોદી મંદિર છેલ્લા 7 મહિનાથી કાર્યરત હતું અને આગામી દિવસોમાં વિધિવત રીતે લોકાર્પણ કરીને સવાર સાંજ આરતી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ બધા આયોજનો મુલતવી રાખવામાં આવ્યા છે કે મોદી મંદિર હટાવવાનો નિર્ણય સામે મોદી ચાહકોમાં પણ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન દ્વારા કોઈ વ્યક્તિનું મંદિર હોવું એ સંસ્કૃતિમાં કહેવાય તેવું કહેવામાં આવતા આ મંદિરમાંથી મોદીની મૂર્તિ હટાવવામાં આવે તેવું જણાવતા હાલમાં હાલ પૂરતો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મોદીના ચાહકોએ જણાવ્યું હતું કે ભલે મંદિરમાંથી મોદીની પ્રતિમા નીકળી જાય પરંતુ તેઓના દિલમાં તો તેઓ સદા જીવંત રહેશે. તેઓ દિલના તેઓની પૂજા કરશે અને આ મંદિરમાં ભારત માતાની પૂજા કરવામાં આવશે. इसके लिए मैं ज़्यादा तो नहीं बोलना चाहता, लेकिन जो हमने जिसके लिए हमारे दिल में जो जगह बनाई है हम सब लोगों ने, ओम योगा ग्रुप है हमारा, 300-350 लोगों का ग्रुप है पूरा, और सब ग्रुप के अंदर जो महत्वाकांक्षा उसके लिए थी भरोसा, और उसको देख के जिसको भगवान प्रेरणा मिलती थी वो खुद नरेंद्र साहब मोदी ने अभी आज के दिन में ट्विट पर टी वी पर बताया है कि वो खुद नाराज़ है. તો અમને સોચા કે એવો નારાજ હે તો હમ ઉસે આગે તો હમ જા નહીં સકતે, ઓર ઉસકે લીએ હમને જો 15-15% ઓપનિંગ રખા થા મંદિર કા નિર્માણ કા વો હમને કેન્સલ કિયા હે, ઉસકી જગહ હમ ભારત માતા કા મંદિર બનાયેંગે ઓર ઉસકી સેવા પૂજા કરેંગે. વૈસે તો 10 સાલ સે હમ ભારત માતા કી તો યહાં સેવા પૂજા કરતી હૈ. દેવાંગ ભોજણી, એસ9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાની રાજ્ય સરકાર દ્વારા પીપીપીના ધોરણે રાજકોટમાંથી 150 જેટલી ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં ગરીબ પરિવારોને આવાસ યોજના બનાવવાની સ્કીમમાં બિલ્ડરોને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય તે અટકાવવા ગરીબ પરિવારો સાથે સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી પરિષદ દ્વારા આંદોલન શરૂ કરવાના મંડાણ કરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદ નેજા હેઠળ ઝૂંપડપટ્ટી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં 150 ઝૂંપડપટ્ટી આવેલી છે.
આ બધી ઝૂંપડપટ્ટી હટાવીને ત્યાં વસવાટ કરતા ગરીબ પરિવારોને પીપીમાં પીપીપીના ધોરણે આવાસ બનાવી આપવામાં આવશે અને યોજના લાગુ કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાની ગરીબ પરિવારોને નહીં પરંતુ બિલ્ડર રોબીને ફાયદો થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાના બિલ્ડરોને ખપાવવા એવી યોજના લાગુ કરી છે જેનાથી 1500 ઝૂંપડપટ્ટીમાં રહેતા 1,00,000 ગરીબ પરિવારોના 5,00,000 સભ્યોને નુકસાની વેઠવી પડશે. જ્યાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે તે જગ્યા જતી રહેશે, જેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદ દ્વારા શહેરની 150 ઝૂંપડપટ્ટીમાં પદયાત્રા કરી લોકોને જાગૃત કરવામાં આવશે અને ઝૂંપડપટ્ટી બચાવો અભિયાન જોડવામાં આવશે. તેમજ અનેક નાથ એક નાથ કરી ઝૂંપડપટ્ટી બચાવો અભિયાન માટે આગામી તારીખ 14ના રોજ રેસ કોર્સ મેદાન ખાતે મહાસંમેલન યોજવામાં આવશે, જેમાં અંદાજે 1,00,000 લોકો એકઠા થવા સાથે આશા છે કોઈપણ ભોગે ઝૂંપડપટ્ટી હટાવવા નહીં દેવામાં આવે તેવું આંદોલન રણસિંગુ ફૂંકવામાં આવ્યું છે. રાજકોટમાં અત્યારે જે ઝૂંપડપટ્ટી ઇન્ડસ્ટ્રી જે વેચવા વેચાણ માટે જે કાઢી છે એ આ માપદંડમાં ફીતે જ બેસતી નથી. આ ઝૂંપડપટ્ટી છે જ નહીં, પાકા મકાનો છે, છતબંધ મકાનો છે. મ્યુનિસિપાલિટીએ બધા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ આપી દીધેલી છે. આ મકાનો કોઈ પાડવાની જરૂર છે નહીં. આ પીપી યોજનામાં ફીટ બેસતી યોજના પણ નથી, લોકોને પણ પસંદ નથી. અને લોકોનું આ અર્થે જાગરણ કરવા માટે, લોકોને સંગઠિત કરવા માટે આજે આ પ્રેસ બોલાવી છે અને તારીખ 18મીએથી પદયાત્રા રાજકોટમાં શરૂ કરી રહ્યા છીએ. 150મા પદયાત્રા છે એના જાગરણ માટે અને આવતી 11 માર્ચ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંખ્યામાં આ લોકોને એકત્ર કરવા છે. 150 ઝૂંપડપટ્ટી એરિયા છે નાના મોટા અને અંદાજે 1,00,000 કુટુંબો એમાં વસવાટ કરે છે અને 5,00,000ની વસ્તી છે. દેવાંગ ભોજાણી, એસ9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટના હડમતળા મુકામે આગામી 13મીએ અશ્વ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં 250 જેટલા શ્રેષ્ઠ ઓલાદના કાઠિયાવાડી અશ્વ કોવત બતાવશે. હડમતાળા ખાતે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના લઘુબંધુ અને તાલુકાના આગેવાન હરદેવસિંહ જાડેજાના પુત્ર મયુરરાજસિંહના લગ્ન પ્રસંગે આગામી 13મી ફેબ્રુઆરી શુક્રવારના જાડેજા પરિવાર દ્વારા અશ્વ હરીફાઈનું આયોજન કરાયું છે, જેમાં કચ્છ કાઠિયાવાડી ચરોતર અમદાવાદી શ્રેષ્ઠ અશ્વો સાથે અક્ષપાલકો હાજર રહેનાર છે. કામા અશ્વ સોસાયટીના સહયોગથી યોજાયેલી આ અશ્વ હરીફાઈના ચેરમેન પૂજ્ય ઘનશ્યામજી મહારાજ, અશ્વપ્રેમી નિવૃત્ત ડીવાયએસપી RD ઝાલા, DYSP રાજેન્દ્રસિંહ ચુડાસમા, પ્રકાશ બારોટ અને પુષ્પેન્દ્ર પ્રસાદ પાંડે હાજર રહેનાર છે. પ્રથમ બ્રીડ શો યોજાશે, જેમાં શ્રેષ્ઠ ઘોડો, ઘોડી, વછેરા અને વછેરી પણ પસંદ કરવામાં આવશે. બંને ઘોડાની રિવલછાલ અને દોડ સ્પર્ધામાં યોજાશે, જેમાં પ્રથમ ક્રમાંકને ₹51,000, દ્વિતીય ક્રમાંકને ₹21,000 અને તૃતીયને 11,000 પુરસ્કાર જાડેજા પરિવાર દ્વારા અપાશે. રિવલછાલમાં પ્રથમ ક્રમાંકે સોનાનું શ્રીફળ બચાવમાં મેઘુલા ઝાલા તરીકે અપાશે. ઉપરાંત દ્વિતીય તૃતીય રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના લઘુબંધુ હરદેવસિંહ જાડેજા આ અશ્વપ્રેમી છે. બંને પાસે 8 જેટલી ઊંચી ઓલાદની કાઠિયાવાડી ઘોડીઓ છે. રાજ્યકક્ષાની અશ્વ હરીફાઈ માટે બંને બંધુઓ જહેમત ઉઠાવી રહ્યા છે. પરિવારમાં લગ્ન પ્રસંગ છે ત્યારે હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મંગળવાર રાત્રે કીર્તિદાન ગઢવીનો ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આગામી 13મી ફેબ્રુઆરીના રોજ ડાયરોનું આયોજન છે, જેમાં પ્રફુલ દવે, વાત્સલ્ય પાટીલ, ભીખુદાન ગઢવી હાજર રહેનાર છે. વરિય કાર્યક્રમમાં કલાકારો ઉપર ગોળ ઉડે તે રકમ દ્વારા હરમતાળની ગરીબ પરિવારની 5 દીકરીઓના લગ્ન કરાશે. પ્રસંગમાં રાજસ્થાનની લોકનૃત્ય, તલવારસ, પ્રસિદ્ધ મેર, રાસ મંડળી વગેરે આયોજન કરાયા છે. દેવાંગ ભોજાણી, એસ9 ન્યૂઝ, રાજકોટ. મોરબીના VC પરામાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે 7 ઇસમોએ બોલાચાલી કર્યા બાદ પોલીસ કર્મીઓ પર છરી વડે હુમલો કરી ભાગી છૂટતા ઘવાયેલા પોલીસ કર્મીઓને હોસ્પિટલે ખસેડાયા હતા. મોરબીના VC પરાના રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન પોલીસકર્મીઓ સાથે 7 જેટલા શખ્સો બોલાચાલી થતા 7 શખ્સોએ પોલીસકર્મીઓ પર છરી વડે હુમલો કરતા એકને છરીથી તથા બીજાને ઢીકા પાડોનો માર મારી 2 પોલીસકર્મીઓને ઘાયલ કરી 7 શબ્દો નાસી છૂટ્યા હતા. બી ડિવિઝન પોલીસ મથકમાં મણિલાલ ગામેતી અને શેખરભાઈ રબારી નામના પોલીસકર્મીઓ VC પરા વિસ્તારમાં રાત્રિના પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બેઠેલો ડોડો મિયાણા, તકો મિયાણા, સૈયદ મિયાણા, ઇલિયાસ મિયાણા નામના રમજાન મિયાણા અને અજાણ્યા 2 શખ્સો પોલીસના ઠપકાથી રોક્ષે ભરાઈને સાથે બોલાચાલી કરી છરી વડે હુમલો કરતા શેખરભાઈને માથામાં તથા હાથમાં ઈજા પહોંચી હતી. પોલીસકર્મી પર હુમલો કરાતા તેના નાસી છૂટેલા 7 શખ્સોને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રવિ મોટવાણી, એસ9 ન્યૂઝ, મોરબી.
મોરબીના લખદીરપુર રોડ પર આવેલ શિવ મોબાઈલ નામની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો હાથફેરો કરી 30 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. મોરબીના લખદીરપુર રોડ પર આવેલી શિવ મોબાઈલ નામની દુકાનમાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા. તસ્કરો શટરના જ નકુચા તોડી અંદર પ્રવેશી દુકાનની અંદર વેચાણ માટે રાખેલા વિવિધ કંપનીના 51 જેટલા મોબાઈલ તથા રિપેરિંગમાં 30 જેટલા મોબાઈલ ઉછેરીને પોબારા ભણી ગયા હતા. લાલપર રહેતા દુકાનના માલિક પ્રદીપ મનસુખભાઈ પટેલને દુકાનના તાળા તૂટેલા જોવા મળતા તેને મનમાં ફાળ પડી હતી. અંદરથી તપાસ કરતા 51 મોબાઈલ નવા અને 30 રિપેરિંગના મોબાઈલ ચોરી થયાનું બહાર આવતા ત્યારે આ બાબતે તાલુકા પોલીસ મથકે ચોરીની બનાવની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે હાલ 51 નવા મોબાઈલની ચોરીની ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. હિંમતનગર પોલીસ જાણે નામની હોય તેમ ફરી હિંમતનગર પોલીસને એક આરોપી ઉલ્લુ બનાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. હિંમતનગર પોલીસને ફરી એકવાર આજે એક આરોપી ઉલ્લુ બનાવી ફરાર થઈ ગયો છે. હિંમતનગર સબ જેલમાં ચોરીના આરોપસર સજા કાપી રહેલ હરીશ અમૃતભાઈ નામના કાચા કામના કેદીએ ગઈકાલે સાંજે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાથમાં ફ્રેક્ચર હોવાથી આજે રોજ સવારે આ કેદીનું ઓપરેશન હતું. ત્યારે આજે સવારે 6 વાગે આ આરોપી બાથરૂમ જવાનું કહી પોલીસને ચકમો આપી સિવિલના પહેલા માળાથી કૂદકો મારી ભાગી છૂટ્યો હતો. તો પોલીસ બાથરૂમ બહાર જ તેની ચોકીદારી કરતી રહી હતી. ત્યારે જ્યારે પોલીસને ખબર પડી કે ત્યારે પોલીસ શહેરના નાકાબંધી કરી દીધી હતી. જોકે આરોપીનો મોડે સુધી કોઈ પતો લાગ્યો ન હતો. હિંમતનગર સિવિલની અંદર હિંમતનગર સબજેલનો કાચા કામનો કેદી એન્ડો પેશન્ટ તરીકે દાખલ કરેલો હતો, જેનું ઓપરેશન કરવાનું હતું. તે સવારે 6 વાગ્યાના સુમારે બાથરૂમ જવાનું હતું એ ટાઈમે અને બહાર કાઢતા બારીમાંથી કૂદકો મારી અને નાસી ગયેલ છે. જે બાબતે પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની શોધખોળ તથા વધુ તપાસ હાથ ધરેલ છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. ઉધના ઝોન દ્વારા ભેસ્તાન મારુતિનગર પાસે આવેલ ઝૂંપડપટ્ટીનું વગર નોટિસે ડિમોલિશન હાથ ધરાતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું. સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન દ્વારા ભેસ્તાન મારુતિનગર પાસે અને સ્વપ્નસૃષ્ટિ પાછળ આવેલ ઝૂંપડપટ્ટીનું આજ રોજ ડિમોલિશન હાથ ધરાયું હતું. જોકે વગર નોટિસે ડિમોલિશનની કામગીરી પાર પાડવા ગયેલી ઝોનની ટીમ સાથે ઝૂંપડાવાસીઓએ ઘર્ષણ કર્યું અને વગર નોટિસે ડિમોલિશનની ચાલી રહેલી કામગીરીનો વિરોધ કર્યો. તો તે સમયે એક મહિલાને મનપાના દબાણ ખાતાના એક કર્મચારીનો ધક્કો લાગતા તે પડી જતા બેભાન થતા તેણીને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો લોકોનો રોષ પારખી ગયેલા અધિકારીઓએ પણ ડિમોલિશનની કામગીરીને અટકાવી દીધી. कल यहाँ पे तो म्युनिसिपालिटी के साहब लोग आए थे, उन्होंने ऐसा बोला कि करो ले कल सुबह में खाली कर देने का, 9 बजे नहीं खाली करेंगे तो हम लोग पुलिस वाले लाएंगे, डंडा वंडा मार के निकाल लेंगे. तो आज सुबह में आए जबरदस्ती लोगों के घर में घुस के सामान निकाल लिया. बाहर एक औरत बेहोश हो गई है, उसको सिविल लेके गए. अभी कितने लोग रहते होंगे यहाँ पे? 270 ऐसे लोग रहते हैं. अच्छा, पहले कोई नोटिस दिया गया आपको? नोटिस वोटिस कुछ नहीं दिया है. आज सवारे मारुति नगर में फोन आया मैंने, भाई जी म्युनिसिपालिटी वाला आवेला है जो पुलिस ने खाली करा है. तो वो ही आए स्थल पर, पहला चौधरी साहब था SMC ना, हमने पूछू भाई शू है कारण, क्योंकि भाई हमें एक महीना पहले ड्रॉ करेलो है एट्ला मैं आलो खाली करवाया. पे मैं पूछू भाई तब हमने कोई नोटिस वोटिस आप लीजिए, उसके अमे कोई नोटिस आप नहीं, अमे कोई नोटिस आपने आती नहीं. એ તો મારા જાણવા પ્રમાણે આ તો અનલીગલ છે. દાદાગીરી ત્યાં લોકો ખાલી કરાવતા, બધા ડંડા વંડા લઈને બધા લાવેલા વોચમેનોને, સિક્યુરિટી બધા પબ્લિક પર ગરીબ પ્રજા છે, અસલમ એરિયો છે, એટલે બધા દાદાગીરી કરીને કાઢતા હતા. એટલે પછી અમે લોકો રોકા અને પછી અરપલાની સાહેબ જોડે વાત કરાવી. અરપલાની સાહેબને મેં કીધું ભાઈ તમે કંઈક અલ્ટિમેટમ આલો આપવાનો 10-15 દિવસ. એટલે સ્વૈચ્છિક જવા તૈયાર છે. ત્યાં પાણીની સુવિધા નથી, લાઇટની સુવિધા નથી, કોઈ પણ પ્રકારનો બચાવવા માટે સ્કૂલ નથી. અત્યારે તો જો સ્વાઇન ફ્લૂ ચાલે છે, ડેન્ગ્યુનો માહોલ ચાલે છે, ત્યાં જો પાણી અને લાઇટ ના હોય વ્યવસ્થિત તો લોકો પરેશાન થવાના છે, બીમારી ફેલશે. એટલે પછી અમે એમને સમજાયા તો અરપલાની સાહેબે એમ કીધું કે અત્યારે મારા સાહેબ મિટિંગમાં છે, સાહેબ ફ્રી થાય એટલે હું તમને કહું. પછી અમે આંદોલન કર્યું, શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીમાં આવેલ ફૂડ કંપનીમાં રાત્રિના સમયે લાગેલી આગમાં લાખોની મતાનું નુકસાન થયું હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બ્રિગેડ કોલ પણ જાહેર કરાયો હતો. ઉન જકાતનાકા પાસે આવેલ શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં સોહિલ વિરાણી અને સાબિર વિરાણી બે ભાઈઓ SA ફૂડ અને SV ફૂડ નામે વેફર સહિતના ફૂડની ફેક્ટરી ધરાવે છે અને રાત્રિના સમયે બંધ રહેલી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અને આ બનાવ અંગે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ અને આગ ઉપર પાણીનો મારો કર્યો. જોકે ફેક્ટરીમાં ખાવા પીવાની વસ્તુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ આગ ઉપર ભારે પાણીનો મારો કરીને કાબૂ મેળવાયો હતો. આ ફેક્ટરી ઊન વિસ્તારમાં આવેલી છે અને અમને કોલ મળ્યો હતો ઊન વિસ્તારમાં BRTS વર્કશોપની પાછળના ભાગમાં કુરકુરે વેપર બનાવવાની ફેક્ટરી છે, બે માળાની છે, ઉપર બીજે માળે આગ લાગેલી છે અને ભયંકર મોટી આગ હતી. એમાં ડીઝલ 200 લિટર ડીઝલ રાખેલું છે અને આશરે 200થી ઉપર તેલના ડબ્બા રાખેલા છે. આગ ભીષણ આગ હતી. અમારા અધિકારી આવી અને મોટી આગ જાહેર કરેલી, ત્યાર પછી બીજી ગાડીઓ અમે મંગાવેલી છે. હાલમાં આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. એની અંદર આશરે લગભગ 8-10 LPG બોટલો બહાર કાઢવામાં આવેલી છે. જાનહાનિ કોઈ થયેલી નથી. બ્રિગેડ કોલ આશરે કેટલા વાગે કરવામાં આવ્યો? અમે ઘટનાસ્થળ પર પહોંચીને આગની તીવ્રતા જોઈને બ્રિગેડ કોલ આપી દીધો. ફૂડ ફેક્ટરીમાં લાગેલી આગથી લાખોની મત્તા સ્વાહા થઈ ગઈ હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરના જાણીતા બિલ્ડરનો બુધવારે રાત્રે રહસ્યમય સંજોગોમાં કનકપુર કંસાર રેલવે ટ્રેક નજીકથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સચિન JDC કનકપુર કંસાર રેલવે ટ્રેક પાસે બુધવારે રાત્રિ દરમિયાન અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો, જે અંગે સ્થાનિક રાહદારીએ સચિન JDC પોલીસને જાણ કરી, જેથી સચિન JDC પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો અને તપાસને હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતદેહના માથાના ભાગે તથા હાથના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા, તેમજ તેની પાસેથી એક મોબાઈલ પણ મળી આવ્યો, જેથી પોલીસે હત્યાની આશંકા રાખી લાશને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તો તપાસ કરતાં ગુડતો રોડ ઉપર રહેતા કુંતેશ મહેન્દ્ર દેસાઈની લાશ હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં કુંતેશ વ્યવસાય બિલ્ડર છે, તેમજ બુધવારના રોજ તે નવસારી પોતાના કામ અર્થે ગયા હતા. ત્યારે હાલ તો પોલીસની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર છે કે કુંતેશની હત્યા થઈ છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. દિન પ્રતિદિન વકરી રહેલા સ્વાઇન ફ્લુએ વરાછાની 45 વર્ષીય મહિલાનો ભોગ લેતા મરણાંક 16 ઉપર પહોંચ્યો છે, જ્યારે શહેર અને જિલ્લાના 1 વર્ષના માસૂમ સહિત વધુ 26ના રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીઓની કુલ સંખ્યા 181 ઉપર પહોંચી છે. રાજ્યભરમાં કાળો કેર વર્તાવનાર સ્વાઇન ફ્લુ દિન પ્રતિદિન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વકરી રહ્યો છે. અજગરી ભરડો લઈ રહેલા સ્વાઇન ફ્લુએ યુનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી વરાછાની 45 વર્ષીય મહિલાનો ભોગ લેતા સ્વાઇન ફ્લુમાં કુલ મૃતાંક 16 ઉપર પહોંચ્યો છે, જ્યારે વધુ 26 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેઓ હાલ સારવાર હેઠળ છે, જેમાં 1 વર્ષના માસૂમનો પણ સમાવેશ થાય છે. ત્યારે હાલ તો આરોગ્ય વિભાગની ટીમ પણ સ્વાઇન ફ્લુના વકરતા કહેર સામે લાચાર સાબિત થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રિક્ષામાં મુસાફરોના મોબાઈલ ફોન સહિત રોકડની ચોરી કરનારાઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ઝડપી પાડતા રીઢાઓએ એક ચોરીની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે રિંગ રોડ નવી સિવિલ હોસ્પિટલ પાસેથી રિક્ષામાં મુસાફરોના ખિસ્સા ખાલી કરતા રીઢાઓ કલીમુદ્દીન ઉર્ફે કડુ શેખ, મુસ્તફા શેખ અને નઈમ શેખને ઝડપી પાડ્યા અને પોલીસે ઝડપી લેતા રીઢાઓ પાસેથી રોકડા રૂપિયા 24,000 મળી આવ્યા હતા. જેથી પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ ગત સપ્તાહમાં નવી સિવિલ હોસ્પિટલ સામે રોડ ઉપર રિક્ષામાં મુસાફર તરીકે બેસેલા હજીરા ગામના બલેશ્વર સિંહના ખિસ્સામાંથી 24,700 મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી ખટોદરા પોલીસ મથકમાં બલેશ્વર સિંહે નોંધાવેલી ફરિયાદના આધારે DCB પોલીસે રીઢાઓનો કબજો ખટોદરા પોલીસને સોંપ્યો હતો. ત્યારે હાલ તો રીઢાઓએ એક ચોરીની કબૂલાત કરી છે, તો પોલીસ દ્વારા રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. આવકવેરા વિભાગની રેન્જ 8 દ્વારા અકતાર ગામ, વેડ અને સિંગણપોર રોડના લાખાણી તેમજ દેશાઈ ગ્રુપના બિલ્ડરોને ત્યાં સર્વે શરૂ કરતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષની સમાપ્તિ આડે જૂજ દિવસો જ બાકી રહેતા લક્ષ્યાંક પાર પાડવા કમર કસી છે. આવકવેરા વિભાગની રેન્જ 8 દ્વારા કતારગામ, ડભોલી અને સિંગણપોર રોડના લાભુ લાખાણી તથા મગન દેસાઈ ગ્રુપની ભાગીદારી પેઢીમાં તપાસ શરૂ કરી છે. આ પેઢીના ભાગીદારોને ત્યાં લગ્ન પ્રસંગનો અવસર હતો. આ સમયે આવકવેરા વિભાગના અધિકારીઓ ત્રાટકતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. આવકવેરા વિભાગે લાખાણી દેસાઈ ગ્રુપની ભાગીદારી પેઢી દ્વારા કતારગામ આંબા તલાવડી રોડ ખાતે મુકાયેલા આલિશાન એટલેન્ટિકા પ્રોજેક્ટને જોઈ તપાસ શરૂ કરી છે. આ પેઢીના 3 ભાગીદારોને પણ સાણસામાં લેવાયા છે. આ ગ્રુપના ભાગીદાર એવા સુગમ અને શિવમ ડેવલપરને ત્યાં પણ તપાસનો રેલો પહોંચ્યો છે. તો આવકવેરા વિભાગના અધિકારીઓએ આ અંગે વધુ ફોડ પાડ્યો નથી, પણ આવકવેરા વિભાગની સક્રિયતાને પગલે બિલ્ડર આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
એક તરફ મંદી અને બીજી તરફ 31 માર્ચનું યર એન્ડિંગ નજીક હોવાથી બિલ્ડરો પણ મોટાભાગે ઓફિસ બહાર રહેવાનું મુનાસિબ સમજી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, SIN ન્યૂઝ, સુરત. ઉધના નવસારી મેઇન રોડ ઉપર બાટલીબર 3 રસ્તા પાસે એક કિશોરે જૂની તરકીબ અપનાવીને કાર ચાલકને થોભાવી કારમાંથી ઓઇલ પડતું હોવાનું કહીને જોવા મોકલી કારમાં મૂકેલ રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ મથકના ચોપડે નોંધાવા પામ્યો છે. મૂળ બિહારના અને હાલ ડિંડોલી ખરવાસા રોડ ખાતે આવેલ શક્તિ રેસિડેન્સીમાં રહેતા હરે ગોવિંદસિંહ પોતાની કાર લઈ બપોરના સમયે ઉધના નવસારી મેઇન રોડ ઉપર પાંડેસરા બાટલી બોય 3 રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે જોટા હાઉસની સામે એક અજાણ્યો લબર મૂછ્યો તેમની પાસે આવ્યો અને કાર અટકાવી હિન્દીમાં કહ્યું કે કાકા આપકી ગાડી મેં એન્જિન ઓઇલ ગીર રહા હૈ. જેથી હરેક ગોવિંદસિંહે ગાડી થોભાવી બોનેટ પાસે જોવા ગયા તો ઓઇલ ન દેખાતા તેઓ પરત કારમાં બેસવા જતા કારમાં ડ્રાઈવરની સીટ પાસે મૂકેલ રોકડા રૂપિયા 79,000 અને અન્ય દસ્તાવેજોવાળી બેગ ગુમ દેખાતા તાત્કાલિક તેમણે તપાસ શરૂ કરી હતી. જોકે ગાડી ઊભી રખાવનાર છોકરો કોઈ ન દેખાતા હરે ગોવિંદસિંહે પાંડેસરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, SIN ન્યૂઝ, સુરત. દિલ્હી ગેટ ખાતે આવેલી મેઘાણી ટાવરની પંજાબ નેશનલ બેંકમાંથી લોન લઈ હપ્તા નહીં ભરી બેંકે જમા લીધેલ મશીનરી વેચી દઈ છેતરપિંડી કરનાર 4 સામે ફરિયાદ નોંધાતા પોલીસે તમામની અટક કરી હતી. સગરામપુરા ખાતે રહેતા મયુર શેઠ દિલ્હી ગેટ ખાતે આવેલી મેઘાણી ટાવરની પંજાબ નેશનલ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેમની શાખામાંથી વરાછા ખાતે રહેતા અશોક કથરોટિયા, ઉમરવાડા ખાતે રહેતા મુકેશ ગોંડલિયા, કૌશિક વડોદરી અને હીરાબાગ ખાતે રહેતા જયંતિ ડાવરાએ 2 વર્ષ અગાઉ મશીનરી ઉપર લોન લીધી હતી. જોકે સમયસર રૂપિયા નહીં ભરાતા બેંક દ્વારા તમામ મશીનરી સીઝ કરવામાં આવી હતી. જોકે બેંકની જાણ બહાર તમામે બેંકની સીઝ કરાયેલી મશીનરી વહેંચી મારી. જે અંગે બેંક મેનેજર મયુર શેઠને જાણ થતાં તેમણે તાત્કાલિક બનાવ અંગે મહિધરપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા મહિધરપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બેંક સાથે ઠગાઈ કરનાર 4 ની અટક કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, SIN ન્યૂઝ, સુરત. પૂણા ગામ નંદનવન સોસાયટીમાં ચાલતા જુગારના અઢાવ પર પોલીસે છાપો મારી જુગાર રમાડનાર રિક્ષા ચાલક તથા રમવા આવેલા કારખાનેદારો અને રત્નકલાકારો સહિત 8ને ઝડપી પાડી પોલીસે 4,57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂણા પોલીસ મથકના કોન્સ્ટેબલ નરેશને બાતમી મળી હતી કે પૂણા ગામની નંદનવન સોસાયટીમાં મકાન નંબર 365ના બીજા માળે રાજુ નામનો રિક્ષા ચાલક જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી અને પોલીસને જોતા જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જોકે 8 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પોલીસે 1.28 લાખની રોકડ સાથે મોટરસાઇકલ, મોબાઈલ ફોન સહિતની મત્તા મળી. કુલ રૂપિયા 4,57,000ની મત્તા કબજે કરી તમામ સામે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, SIN ન્યૂઝ, સુરત. મોરબા હડફના ચોપડા બુઝર્ગ નામની યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર કરી ભાગી છૂટેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ચોપડા બુઝર્ગ નામની યુવતીને તેજગામનો યુવાન ભૌમિક ઉર્ફે ભીખો રાયસિંહ ઉર્ફે સોમાભાઈ પગીએ અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજારી મારી નાખવાની ધમકીઓ અપાવી હોવાની ફરિયાદ યુવતીએ મોરવા હડફ પોલીસ મથકે કરતા મોરવા હડફ પોલીસે આરોપી ભૌમિક ઉર્ફે ભીખો રાયસિંહ ઉર્ફે સોમાભાઈ પગી સામે 376(2) પોસ્કો 2012ની કલમ 4 મુજબ આરોપી સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેને લઈને આરોપીને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. મોરવાડો પોલીસ સ્ટેશન પર ગુનાસ નંબર 12/15ના કામે ઇપીકો કલમ 376(2) તથા પોસ્કો એક્ટ 2012ની કલમ 4 મુજબ અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, જેમાં એક સગીરા જે ચોપડા બુઝર્ગ તેને તેજ ગામના વતની ભૌમિક ઉર્ફે ભીખાભાઈ રાયસિંહભાઈ પગી નાવે 2 માસ પહેલો બળાત્કાર કરેલો અને સદર હું આરોપીને અટક કરી આગળની તપાસ તજવીજી ચાલુ છે. મોબાઈલ નંબર ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવે અને જો કોઈ તમારા ATM નો નંબર માંગે તો ચેતી જજો. જો તમે નંબર આપ્યો તો ગણતરીના કલાકોમાં તમારું અકાઉન્ટ થઈ જશે શાર્પ. હા, આવું જ કાંઈક થયું છે હિંમતનગરના ઇલોલ ગામમાં કે જ્યાં પિન નંબર આપતા જ 85,000 રૂપિયાની સીધી ઉઠાંતરી થઈ ગઈ છે. ઇલોલ ગામના મોહમ્મદ હુસેન બન્યા છે સાયબર ક્રાઇમનો ભોગ. હા, બેંકના નામે ATM કાર્ડની પાછળ આપેલા 16 આંકડાના નંબર માંગતા ફોન ઘણીવાર લેભાગુ તત્વો કરતા હોય છે, ત્યારે મોહમ્મદભાઈ પણ આવા જ તત્વોનો બન્યા છે ભોગ. 8 તારીખે તેમના મોબાઈલ ફોન ઉપર આવ્યો ફોન અને ATM નું લોકેશન બદલાઈ ગયું હોવાનું જણાવી
કોઈકે તેમના એટીએમની પાછળ લખેલા 16 આંકડાનો નંબર માંગ્યો અને નંબર આપ્યા બાદ 1 કલાક માટે ફોન બંધ કરવાની વિનંતી પણ કરી. મોહમ્મદભાઈએ એમની વિનંતી માનીને 1 કલાક બાદ જેવો મોબાઈલ ચાલુ કર્યો કે સીધા 35-40 મેસેજ એમના અકાઉન્ટમાંથી રકમ ડેબિટ થયાના મેસેજ આવી ગયા. ફરી બીજા વખતે એને ફોન આવ્યા, મેં કંઈ ધ્યાન ના આપીને પહેલા વખતે ફરી બીજા વખતે જ્યારે ફોન આવ્યો, વારંવાર ભાઈ જો કે ફોન આવે, પછી મેં ફોન કર્યો, મેં પૂછ્યું ફરી, પછી મેં કીધું સર આપ કોણ બોલ રહે હો, કહાં સે બોલ રહે હો, આપકી તહેકીકાત જાણકારી કે નહીં, કીધું સર આપ કોણ હો ઓર કહાં સે બોલ રહે હો, કોણ સી શાખા સે બાત કર રહે હો. એને કીધું મેં અહેમદાબાદ શાખા સે બાત કર રહા હું ઓર મેરા નામ રાજ મલહોત્રા હૈ, તો આપ મુજ પર ભરોસા વિશ્વાસ કીએ. મેં વિશ્વાસ રાખીને મારો એ જે એટીએમના પાછળનો 16 આંકનો નંબર હતો એ નંબર આપ્યો. પછી નંબર આપ્યા પછી એને એમ કીધું કે સર અમારે જે આપકા એટીએમ લોકેશન ચેન્જ કરને કે લીએ આપકા મોબાઈલ ડિસ્ટર્બ ના હો, ઇસકે લીએ આપ 1 ઘંટે કે લીએ મોબાઈલ બંધ કર દીજીએ. મેં 1 કલાક મોબાઈલ બંધ કરી દીધો ઓર 1 કલાક મોબાઈલ બંધ કર્યો. મોબાઈલ બંધ કર્યા પછી મારે જેમ ભાઈ રેગ્યુલર જે રીતે આપણો મેં મોબાઈલ મેસેજ જોયો નહીં, મેસેજ જોયો તો આપણે જાણશો ખબર પડે કે ભાઈ આપણા આ રીતે આપણા સાથે ચેટિંગ થયું હતું ફ્રોડ થયું. મોહમ્મદભાઈના અકાઉન્ટમાંથી સીધા 85,000 રૂપિયાની થઈ ગઈ ઉઠાંતરી અને જ્યારે તેમને ખબર પડી ત્યારે થઈ ગયું હતું ઘણું બધું મોડું. જો કે આ બાબતે છેલ્લે તેમણે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને હાલમાં સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે છેલ્લા 6 મહિનામાં સાયબર ક્રાઇમની આ બીજી ફરિયાદ છે. આમ છતાં સાબરકાંઠા જિલ્લા પોલીસમાં સાયબર ક્રાઇમ વિભાગ જ નથી કે નથી અહીં કોઈ આ મામલે તપાસ કરનાર એક્સપર્ટ. કઈ તારીખ 8-2-2015 રોજ હિલોલ ગામના રહીશ મોહમ્મદ હુસેન ગુલામ રસૂલ જાતે સૈયદ, ઉંમર 50, ધંધો કડિયા કામ. તેના ઉપર એક અજાણ્યા ફોનથી ફોન આવેલો અને તેમની પાસે એટીએમના 16 આંકડાનો નંબર માંગેલો. તેઓ તેમને એટીએમના 16 આંકડાનો નંબર જણાવે ત્યારબાદ તેઓના ખાતામાંથી જુદા જુદા રીતે ₹80,000ની રકમ ઉપાડી લીધેલ હતી. જે અંગેની ફરિયાદ તેઓએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને આપતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને IPC કલમ 406-420 તથા IT Act 66C તથા 66D મુજબ ગુનો નોંધી. નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એક રીતે ગ્રાહકોની સગવડ માટે ખૂબ જ ઉપયોગી છે, પણ સાથોસાથ એની ગોપનીયતા પણ એટલી જ હોવી જોઈએ. કારણ કે જો આમાં સહેજ પણ બેદરકારી દખવાય તો ઘણા તત્વોની નજર આપણા અકાઉન્ટ ઉપર મંડાયેલી જ હોય. ત્યારે હિંમતનગરમાં બનેલી આ ઘટના લોકો માટે લાલબત્તી સમાન છે. દીપકસિંહ રાઠોડ, S9 News, હિંમતનગર. સ્વાઇન ફ્લૂએ હાલમાં ગુજરાતને પોતાના ભરડામાં લીધું છે, ત્યારે આરોગ્ય વિભાગ આ રોગ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ જાગૃતિ હજુ ગામડાઓ સુધી પહોંચી નથી. ત્યારે પ્રાંતિજ તાલુકાના એક ગામમાં સ્વાઇન ફ્લૂ અંગેની જાગૃતિ ફેલાવશે બાળકો અને કેવી રીતે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. આ છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની મોછા શાળાના વિદ્યાર્થીઓ. આજે તેઓ રેલી સ્વરૂપે ગામમાં જઈને લોકોને સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચવું તે સમજાવી રહ્યા છે. હા, ગુજરાત ઉપર સ્વાઇન ફ્લૂનો ભરડો દિવસે દિવસે વધી રહ્યો છે. અનેક લોકો સ્વાઇન ફ્લૂનો ભોગ બની જીવનથી હાથ ધોઈ બેઠા છે, ત્યારે આ અંગે જાગૃતિ મહત્વની થઈ પડી છે. ત્યારે મોછા શાળાના વિદ્યાર્થીમાં સ્વાઇન ફ્લૂ અંગે જાગૃતિ આવે એ માટે શાળા દ્વારા તાલુકાની આરોગ્ય વિભાગની ટીમને શાળામાં બોલાવવામાં આવી અને વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ત્યારે હાલમાં ભારત તથા ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહેલ છે. તે નિમિત્તે આજે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોગલું તથા મોછા પ્રાથમિક શાળાના સંયુક્ત સૌજન્યથી સ્વાઇન ફ્લૂના સ્વાઇન ફ્લૂના અવેરનેસ બાબતે આજે સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો. વધુમાં શાળાના બાળકોને તથા ગ્રામજનોને સ્વાઇન ફ્લૂથી બચવાના અટકાયતી પગલાઓનું સમજણ આપવામાં આવી હતી. સ્વાઇન ફ્લૂ રોગનો જે ફેલાવો થઈ રહ્યો છે એ ફેલાવાની અસર શાળાના બાળકો સુધી ના થાય, બાળકો તેનો ભોગ ન બને તે માટે આ જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં PSC સેન્ટર પોગલુના ડૉક્ટર મેહુલ ચોપડાએ સરસ બાળકોને સમજ આપી અને આ એક કાર્યક્રમ એ અગમચેતી રૂપે યોજવામાં આવ્યો છે. શાળામાં આવેલા મેડિકલ ઓફિસરે વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચવું તથા આ રોગમાં કેવી તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી, તો સ્વાઇન ફ્લૂ અંગેની એક ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી અને આ વિદ્યાર્થીઓને રોગની ભયાનકતા વિશે પણ સમજાવવામાં આવ્યું. ત્યારે આ સમગ્ર માહિતી હવે આ બાળકો પોતાના પરિવારજનોને આપે
તેમને પણ આ રોગથી સાવચેત રાખશે તેવું પણ જણાવ્યું હતું. આજે અમારી શાળામાં ડૉક્ટર સાહેબ આવ્યા હતા, તેમણે અમને સૂચનાઓ આપી, અમે તે પાલન કરીશું અને હાથ મિલાવવાની જગ્યાએ નમસ્કાર કરીશું અને મોઢા પર રૂમાલ રાખીશું. સ્વાઈન ફ્લૂ એટલે લોકો જાગૃત થયા છે, પણ નાના નાના બાળકો માટે શું એમ, તો આ જરીએ શ્રી સરસ સ્વાઈન ફ્લૂ માટેને ડૉક્ટર સાહેબ પણ આવ્યા છે, બહુ સરસ કાર્યક્રમ કરે છે. અને જાગૃતિ જરૂરી છે, કારણ કે આ વસ્તુ નાના બાળકો આમાં જાગૃત થાય તો એમાં બાળકો અવરનેસવાળા બાળકોમાં અને એ બાળકો પોતાના મિત્રોને પોતાના ફળિયામાં વાલીઓને કહીને પણ આમાં જાગૃતિ લાવી શકે. અને આટલો મોટો કાર્યક્રમ કરે છે, ખરેખર આ પહેલી સ્કૂલ એવી છે ગામ ઓછા શાળા કે આટલો મોટો સરસ કાર્યક્રમ સ્વાઈન ફ્લૂની જાગૃતિ માટે કરે છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. કહેવાય છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, પણ અહીં ઊંધું છે. મોછા ગામમાં તો હવાડારૂપી બાળકો પોતાના કૂવારૂપી સ્વજનોને સ્વાઈન ફ્લૂથી સચેત કરી રહ્યા છે. ભલે આરોગ્ય વિભાગ ગામડામાં હજુ સુધી આ રોગની જાણકારી પહોંચાડી શક્યું નથી, પરંતુ હવે આરોગ્ય વિભાગનું કામ આ બાળકોએ સારી રીતે ઉપાડી લીધું છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. મોરબીમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાઈન ફ્લૂ અને મેલેરિયાના રોગને વધતો અટકાવવા તેમજ તેની સામે સાવચેતીના કયા પગલાં ભરવા તેના માટે મિટિંગ યોજવામાં આવી હતી. રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લૂ હાલમાં મોરબી જિલ્લામાં પણ દેખા દીધો છે, જેને લીધે જિલ્લામાં 2 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે 6 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે આ રોગને વધુ આગળ વધતો અટકાવવા તેમજ મેલેરિયાનું પ્રમાણ પણ મોરબી પંથકમાં હોવાથી તેની સામે સાવચેતીના શું પગલાં ભરવા તેના માટે જિલ્લા કલેક્ટર શૈલેષ રાવલના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં તમામ ઉચ્ચ અધિકારીઓની સાથે મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી ધવલ પટેલ, આરોગ્ય અધિકારી પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં સ્વાઈન ફ્લૂ જે રીતે મોરબી જિલ્લામાં ફેલાઈ રહ્યો છે તો આરોગ્ય ટીમ કયા કયા પગલાં ભરવા તેનું સૂચન કરવામાં આવ્યું હતું તેમજ મેલેરિયા આગળ વધતો અટકાવવા વધુ ફોગિંગ કરવાનું જણાવવામાં આવ્યું હતું. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. નવરચિત મોરબી જિલ્લા પંચાયતની જુદી જુદી 8 કમિટીઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે જુદી જુદી કમિટીઓના ચેરમેનની નિમણૂક કરવાની હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કેશુભાઈ રૈયાણી અને જિલ્લા વિકાસ અધિકારી ધવલ પટેલની ઉપસ્થિતિમાં આવરણી કરવાની હતી. ત્યારે જુદી જુદી 8 કમિટીઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં મહત્વની બાંધકામ સમિતિ રમેશભાઈ મસોતને આપવામાં આવી. આવરણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાના અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. રાજકોટ દિલ્હી ફ્લાઇટ શરૂ થવાની છે ત્યારે રાજકોટ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા એરપોર્ટના ખાનગીકરણ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં રાજકોટ દિલ્હી ફ્લાઇટ શરૂ થવાની છે ત્યારે રાજકોટ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આજે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીનું ખાનગીકરણ કરવામાં આવનાર હોય તેની સામે કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો અને કોઈ પણ ભોગે એરપોર્ટનું સંચાલન ખાનગીકરણ થતું અટકાવવામાં આવે તેવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીનું ખાનગીકરણ થતું અટકાવવા માટે આજથી આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. તે એરપોર્ટ ઓથોરિટીની અંદર અમદાવાદ, જયપુર, ઉદયપુર, ચેન્નાઈ, કલકત્તા જેવા જે મોટા મોટા સ્ટેશનોને પ્રાઇવેટેશન તરફ ધકેલી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદીએ એક વચન આપ્યું હતું કે ભાઈ હું સૌરાષ્ટ્રમાં જે આવ્યા ત્યારે પહેલી જ વખતમાં એણે એવું કીધું હતું કે અમદાવાદ એરપોર્ટ અમે પ્રાઇવેટેશન નહીં કરીએ. આજે એની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને અમારા યુનિયનના જેએસ છે જે અમને આદેશ આપ્યો છે કે એનો આપણે વિરોધ કરવાનો છે. એટલે અમે એક નિવેદન બી કરીએ છીએ વડાપ્રધાનને કે ભાઈ નરેન્દ્રભાઈ આ જે પ્રાઇવેટેશન છે એને રોકે અને આ જે પ્રાઇવેટેશન દિલ્હી, બોમ્બે, ચેન્નાઈના જે એરપોર્ટ પ્રાઇવેટ કર્યા છે એનો સ્ટાફ અત્યારે કઈ હાલાકી ભોગવી રહ્યો છે. સ્ટાર્ટિંગમાં સારા પગારની ઇમેજ આપી અને અત્યારે એના પગાર અને એના જે સ્ટાફના વેલફેરના જે એને બધા કટ કરી દીધા છે તો આ પ્રાઇવેટેશનથી સ્ટાફને પણ મોટું નુકસાન થાય છે. એના માટે અમે પ્રાઇવેટેશનનો જબરજસ્ત વિરોધ કરીએ છીએ. એના માટે અમારે હંગર સ્ટ્રાઇક પણ કરવી પડશે તો અમે પણ એ પણ કરવા તૈયાર છીએ. ત્યારે આગામી દિવસોમાં
જો કર્મચારીઓની માંગણી નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં હડતાલ સુધીના પગલાં લેતા કર્મચારીઓ અચકાશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દિવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે આગામી વર્લ્ડ કપની તમામ મેચો ભારતભરમાં દૂરદર્શનમાં દેખાડવાનો આદેશ કર્યો છે. આગામી ક્રિકેટ વિશ્વકપની તમામ મેચોનું પ્રસારણ દૂરદર્શન ઉપર કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયો છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને ફેરવીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વિશ્વકપની તમામ મેચોનું પ્રસારણ તમામ માટે નિઃશુલ્ક રૂપથી દૂરદર્શન ઉપર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને કરોડો દર્શકો માણી શકશે. આગામી 14 ફેબ્રુઆરીથી વિશ્વકપનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામની નજર મેચના મુકાબલા જેટલી સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. નોટિસ વગર ડિમોલિશન કરવા ગયેલ ઉધના ઝોનની કામગીરીના વિરોધમાં ઝોન પર મોરચો મંડાયો. પુણા પોલીસે તમંચા સાથે એકને ઝડપી પાડ્યો. સેવન ડે સ્કૂલના સંચાલકોની જોહુકમી સામે કલેક્ટરને રાવ. વલસાડ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના આતંક વચ્ચે 3ના મોત. અને રાજકોટમાં આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ ઢાંકી દેવાઈ. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અહીંયા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.